નમસ્તે વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી કલરવનું પાઠ્યપુસ્તક કાઢશે. કલરવના પાઠ્યપુસ્તકની અંદર દરેક વિદ્યાર્થી પેજ નંબર 86 એટલે કે આઠડે ને છગડે 86 પેજ નંબર કાઢશે. આપણે અહીંયા પેજ નંબર 86ના જે પ્રશ્નોના જવાબ છે તેના વિશે અભ્યાસ મૌખિક કરી ગયા, તો આજે ઓનલાઈન લેક્ચર દ્વારા ફરીથી આપણે તેનો અભ્યાસ કરીશું. એટલે તમારે જે પ્રશ્નો છે તે તાજા થઈ જાય, રિવિઝન કરીશું. તો કલરવ પાઠ્યપુસ્તકની અંદર ચેપ્ટર 8ની અંદર છે, હું તો મોટો થઈશ, તો તમે મોટા થઈને શું બનશો તે વિશે આપણે અભ્યાસ કરી ગયા. મોટા થઈને શું બનશો તે અભ્યાસ કરી ગયા, તો પાછળ આ જે અભ્યાસ કરી ગયા દરેક સમાજ સેવકોના, તેના ઉપર આપણે પ્રશ્નોના જવાબ છે એ ખાલી મૌખિક આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે ચપ્પલ સીવે કે બનાવે તેને શું કહેવાય? તો ચપ્પલ સીવે કે બનાવે તેને મોચી કહેવાય. શું કહેવાય? મોચી. પ્રશ્ન નંબર 2, ઘર ચણે તેને શું કહેવાય? ઘર ચણે તેને શું કહેવાય? તો ઘર ચણે, ઘર કોણ ચણે છે? તો ઘર, અહીંયા આપણે ચિત્રમાં અભ્યાસ કરી ગયા હતા કે ઘર ચણે તેને શું કહેવાય, તો ઘર ચણે તેને કડીઓ કહેવાય. કડીઓ. તો કરવત કોનું ઓજાર છે? તો કરવત સુથારનું ઓજાર છે. કોનું? સુથારનું ઓજાર છે. વાળ કાપે તેને શું કહેવાય? તો વાળ કાપે તેને વાળંદ કહેવાય. વાળ કાપે તેને વાળંદ કહેવાય. વાહન ચલાવે તેને શું કહેવાય? તો વાહન ચલાવે તેને શું કહેવાય? ડ્રાઈવર કહેવાય. વાહન ચલાવે તેને ડ્રાઈવર કહેવાય. તેના પછીનો પ્રશ્ન, આકાશમાં વિમાન કોણ ઉડાડે છે? આકાશમાં વિમાન કોણ ઉડાડે? તો કઈ? પાયલટ. કોણ ઉડાડે? પાયલટ. તો આપણે પ્રશ્નનો જવાબ બોલીશું, આકાશમાં વિમાન પાયલટ ઉડાડે છે. કોણની જગ્યાએ શું લખવાનું? પાયલટ. અથવા કોણની જગ્યાએ બોલવાનું? પાયલટ. બીમાર પડીએ ત્યારે દવા લેવા કોની પાસે જઈએ છીએ? તો બીમાર પડીએ ત્યારે દવા લેવા કોની પાસે જઈએ છીએ? તો કે ડોક્ટર પાસે. કોની પાસે? ડોક્ટર. માટલા કોણ બનાવે છે? તો માટલા કોની જગ્યાએ શું બોલવાનું? કુંભાર. માટલા કુંભાર બનાવે છે. કોની જગ્યાએ શું બોલવાનું? કુંભાર. તમારા પપ્પા શું કામ કરે છે? તો તમારા પપ્પા અહીંયા જે કામ કરતા હોય એ તમારા દરેક વિદ્યાર્થીએ લખવાનું છે. કોઈના પપ્પા હોય તે હીરા ઘસતા હોય, કોઈના પપ્પા છે તે કડિયા કામ કરતા હોય, કોઈના પપ્પા છે તે ફર્નિચર બનાવતા હોય, કોઈના પપ્પા હોય તે વાળંદ હોય, કોઈના પપ્પા ડ્રાઈવર હોય. તો તમારા પપ્પા જે કામ કરતા હોય તે તમારે અહીંયા લખવાનું છે. ખેતરમાં અનાજ કોણ પકવે છે? તો ખેતરમાં અનાજ કોણ પકવે? તો ખેડૂત. ખેતરમાં અનાજ કોણ પકવે? ખેડૂત. ખેતરમાં અનાજ ખેડૂત પકવે છે. ગાયો ચરાવનારને શું કહેવાય? તો ગાયો ચરાવનારને શું કહેવાય? તો કે ગોવાળ. શું કહેવાય? ગોવાળ. ગાયો ચરાવનારને
ગોવાળ કહેવાય છે. ત્યારપછી કપડાં સીવડાવવા કોની પાસે જશો? તો તમે કપડાં સીવડાવવા કોની પાસે જશો? તો અમે કપડાં સીવડાવવા દરજી પાસે. કોની પાસે? દરજી પાસે જશું. જશું ને આપણે બધા કોની પાસે જઈએ છીએ? દરજી પાસે. ત્યારબાદ પ્રશ્ન નંબર બે, ઓળખો અને રંગ પૂરો. તો તમને અહીંયા ઝભલાનું ચિત્ર આપેલું છે અને અહીંયા ઝભલાનો જ આપેલો છે. તો અહીંયા નીચે જે અક્ષર મૂળાક્ષર તમને આપેલો છે તે શોધી તમારે તેની અંદર શું પૂરવાનું છે? રંગ. તો કેવો રંગ પૂરશો? તો તમને મનપસંદ રંગ હોય તેવો પૂરવાનો છે, તમને જે રંગ ગમતો હોય તે. તો અહીંયા કયો રંગ અક્ષર આપેલો છે? જ. જો તો અહીંયા જ છે ના, તો અહીંયા આપણે રંગ પૂરીશું નહીં. અહીંયા જ છે તો કે હા. તો અહીંયા જની અંદર મને મનપસંદ હું રંગ પૂરું છું. તમને જે મનપસંદ રંગ હોય તે તમારે રંગ પૂરવાનો છે. એક જમાં રંગ પૂરાઈ ગયો. હવે આવો બીજો જ શોધી આપણે રંગ પૂરીશું. તો અહીંયા રંગ પૂરવાનો તો કે ના, અહીંયા ના, અહીંયા તો કે હા. અહીંયા તો કે ના, અહીંયા જો તો આ જ જેવો જ છે અહીંયા તો કે હા. તો અહીંયા પૂરવાનો. અહીંયા રંગ પૂરવાનો તો કે ના, અહીંયા તો કે ના, અહીંયા તો કે હા. રંગ પૂરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે રંગ રાઉન્ડની બહાર જવું જોઈએ નહીં, વ્યવસ્થિત રંગ પૂરવાનો છે. અહીંયા તો કે હા. અહીંયા ના, અહીંયા હા. તો બધાએ જમાં રંગ પૂરાઈ ગયો. ફરી વખત તમારે એક વખત ચેકિંગ કરી જોવાનું કે કઈ રંગ પૂરવાનો બાકી રહી ગયો નથી, કોઈ પણ એક પણ મૂળાક્ષર બાકી રહી ગયો નથી ને તે જોવાનું છે. ચલો અહીંયા પૂરવાનું ના, અહીંયા પૂરાઈ ગયો, અહીંયા પૂરાઈ ગયો, અહીંયા ના, અહીંયા ના, અહીંયા ના, અહીંયા ના, અહીંયા ના, અહીંયા ના. તો આવી રીતે જ શોધી તમે રંગ પૂર્યા. તો અહીંયા બાજુમાં તમને હળનું ચિત્ર આપેલું છે. તો તમારે હ હળનો હ અથવા તમે હરણનો હ કયો છો તે હ શોધી તેની અંદર રંગ પૂરવાનો છે. તો અહીંયા રંગ પૂરશો ના. હવે જુઓ તો જની અંદર તમે બીજો રંગ પૂર્યો હતો, તો આ હળનું ચિત્ર છે તેની અંદર પણ તમારે જુદો રંગ પૂરવાનો છે અથવા તમને મનપસંદ રંગ ફાવે તે પૂરવાનો છે. તો અહીંયા રંગ પૂરવાનો તો કે ના, અહીંયા તો કે હા. તો પૂરી વાળશે દરેક વિદ્યાર્થી. અહીંયા તો કે ના, અહીંયા ના, અહીંયા તો કે હા. તો જ્યાં હનું હોય મૂળાક્ષર તે રાઉન્ડની અંદર તમારે રંગ પૂરવાનો છે. અહીંયા ના, અહીંયા તો હા. હવે તમને અહીંયા નીચે ઘરનું ચિત્ર આપેલું છે. તો દરેક વિદ્યાર્થી જો તો અહીંયા ઘના ચિત્ર નીચે ઘ મૂળાક્ષર આપેલો છે. તો તમારે મૂળાક્ષર ઘ શોધી તેની અંદર રંગ પૂરવાનો છે. તો અહીંયા નહીં રંગ પૂરીશું, અહીંયા નહીં, અહીંયા, અહીંયા નહીં, પછી અહીંયા, પછી અહીંયા લાઈનમાં જતું જોવાનું છે એટલે એક પણ મૂળાક્ષર બાકી રહી જાય નહીં. એક અહીંયા કેટલા મૂળાક્ષરની અંદર રંગ પૂર્યો હતો? એક બે ત્રણ ને ચાર.
तो घरनું ચિત્ર છે તેમાં ચાર ઘના મૂળાક્ષરની ઉપર તમારે રંગ પૂરવાનો છે। અહીંયા બાજુમાં નળનું ચિત્ર આપેલું છે તો અળ આપેલો છે તો અળ શોધી તમારે રંગ પૂરવાનો છે। तो विद्यार्थी मित्रों अड़ानी अंदर रंग पुराई गयो छे। तो पेज नंबर 86 नी अंदर आवी रीते प्रश्नों जवाब पुस्तक नी अंदर लखवाना छे अने मूळाक्षर शोधी तमारे रंग पूरवानो छे।